કરીશું સુરતના અગ્નિકાંડની. એક સમાચાર સામે આવી રહ્યા છે સુરતના અગ્નિકાંડના મામલે, નજર કરીએ તેની ઉપર. ફાયર સેફટીના અભાવે આ ઘટના બની હોવાનું તારણ સામે આવી રહ્યું છે. તંત્રની નફ્ફટ બેદરકારી આ સમગ્ર કાંડમાં સામે આવી રહી છે. ઘટનામાં 20થી વધુ વિદ્યાર્થીઓએ, બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા મહાનગરોમાં રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું, તો ચોંકાવનારી બાબતો સામે આવી. સંસ્કારી નગરી વડોદરામાં પણ જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું મંતવ્ય ન્યૂઝ દ્વારા, તો આ તરફ ડાયમંડ નગરી સુરતમાં પણ રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું. રંગીલા રાજકોટમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે અનેક સ્થળોએ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. ફાયર સેફટીના સાધનોની ચકાસણી પણ આ રિયાલિટી ચેકમાં કરવામાં આવી. સુરતમાં જે અગ્નિકાંડ સર્જાયો, 20થી વધુ મૃત્યુઆંક જ્યારે પહોંચી રહ્યો છે, આ જે ઘટના ગઈકાલે સામે આવી હતી, ફાયર સેફટીના અભાવે આ ઘટના બની હતી, અને આને પગલે જ તમામ મહાનગરોમાં રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું. તો ફાયર સેફટીનો અભાવ હજી પણ અનેક સ્થળોએ જોવા મળ્યો. સાથે જ જોવા મળ્યું કે ફાયર સેફટીના સાધનો તો છે, પરંતુ ચાલુ પરિસ્થિતિમાં નથી. તો સંસ્કારી નગરી વડોદરાની વાત કરીએ, તો ત્યાં પણ જ્યારે રિયાલિટી ચેક હાથ કરવામાં આવ્યું હતું, હાથ ધરાયું. ડાયમંડ નગરી સુરતમાં પણ આ જ પ્રમાણે તપાસ કરવામાં આવી મંતવ્ય ન્યૂઝ દ્વારા, અને રાજકોટમાં પણ રિયાલિટી ચેક જ્યારે કરવામાં આવ્યું ત્યારે ફાયર સેફટીનો અભાવ અનેક સ્થળોએ જોવા મળ્યો હતો. ફાયર સેફટીના સાધનોની ચકાસણી પણ મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા કરવામાં આવી. સુરતમાં જે અગ્નિકાંડનો મામલો સામે આવ્યો હતો તેના બાદ તંત્ર પણ સફાળું જાગ્યું છે. અનેક એનઓસી વગરના જે ટ્યુશન ક્લાસીસ છે તેના પર રોક લગાવી દેવામાં આવી છે. જે આ દ્રશ્યો છે તેનાથી તંત્ર હવે મોડે મોડે પણ સફાળું જાગ્યું છે. 20થી વધુ બાળકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. રાજ્ય સરકારે તપાસના પણ આદેશ આપી દીધા છે. મુખ્યપ્રધાન પહોંચ્યા હતા સુરતની મુલાકાતે. આજે ઘટના સામે આવી, તંત્રની ઉદાસીનતા કહો કે તંત્રની નફટાઈ, આખરે આ પ્રકારની જે બિલ્ડિંગ્સ હોય છે શા માટે તેને પરમિશન આપવામાં આવે છે, પરમિશન આપવા માટેના કોઈ ધારાધોરણોનું પાલન થાય છે કે કેમ, તેને લઈને પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો ત્યાં, અને તેને લઈને જ આ જે ઘટના છે તે આટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. વડોદરામાં શું છે પરિસ્થિતિ, કૃણાલ શર્મા અમારા સહયોગી જોડાઈ ગયા છે આ વિષય પર વાત કરવા માટે. કૃણાલ, જે રીતે સુરતની આ દર્દનાક ઘટના પ્રકાશમાં આવી ત્યારબાદ તમામ જગ્યાએ મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, વડોદરાની જો ખાસ કરીને વાત કરીએ તો શું પરિસ્થિતિ સામે આવી? જી બિલકુલ, જેવી રીતે સુરતમાં 23થી વધુ વિદ્યાર્થીઓના દર્દનાક મોત થયા હોય, આટલી દર્દનાક ઘટના હોય, જે વડોદરાનું તંત્ર છે તે એક્શનમાં આવ્યું છે. પરંતુ જો રિયાલિટી ચેકની વાત કરવામાં આવે, રિયાલિટી અમે દર્શાવીએ દર્શકોને, તો વડોદરાનું મ્યુઝિક કોલેજ છે જે ગાયકવાડ સરકારના સમયથી બનેલું છે. આપ જોઈ શકો છો દ્રશ્યો જેવી રીતે કે આખું ને આખું મ્યુઝિક કોલેજ જ લાકડાનું બનેલું છે, અને જેવી રીતે સરસ્વતી માતાની અહીંયા મૂર્તિ મૂકવામાં આવી છે. પરંતુ હવે જે શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે તેના કારણે વિદ્યાર્થીઓ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આપ દ્રશ્યો નિહાળી શકશો કે જેવી રીતે સમગ્ર જે આ ઇમારત છે તે લાકડાની છે, આ જે દાદરા છે તે પણ લાકડાના જ બનાવવામાં આવ્યા છે. જેવી રીતે આપ દ્રશ્યોમાં નિહાળો છો કે ઉપર સુધી ગુંબદથી લઈને દાદરાથી લઈને દરવાજાથી લઈને સમગ્ર વસ્તુ લાકડાની બનેલી છે. આગળ જો વાત કરવામાં આવે તો અહીંયા ફાયર સેફટીની કોઈ સુવિધા જોવા નથી મળી રહી. દરવાજા પણ અહીંયા લાકડાના છે. ફાયરના સાધનો અહીંયા જેવી રીતે મૂકવામાં આવ્યા છે એ આપણે બતાવીશું કે શોભાના ગાંઠિયા સમાન છે, જેવી રીતે જોઈ શકાય છે. અહીંયા જે તારીખ લખવામાં આવી છે તે પણ 2011ની હોઈ શકે છે. જેવી રીતે કોઈ ઉપયોગમાં ના આવી શકે તેવા આ સાધનો છે. આગળ આપણે દર્શાવીશું દ્રશ્યો જેવી રીતે છે કે લાકડાના સમગ્ર ઇમારત લાકડાની, દાદરા લાકડાના. આપણી સાથે સામાજિક કાર્યકર પણ છે અતુલભાઈ. જેવી રીતે આ સમગ્ર ઇમારત લાકડાની છે, કોઈ ફાયર સેફટી નથી, શું કહેશો?
જેમ હાલમાં જે સુરતમાં બનાવ બન્યો છે અને તેને લઈને જે તંત્ર જાગ્યું છે, પરંતુ વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો કે આ જે મ્યુઝિક કોલેજ છે ત્યાં ગાડી આ તમામ મ્યુઝિક કોલેજ આખી લાકડાની બનેલી છે. અહીંયા ફાયર સેફટીના સાધનો નથી. જો અહીંયા કોઈ મોટો બનાવ બને, આજે તો શનિવાર છે, રજાનો દિવસ છે, પરંતુ જો જ્યારે કોલેજ ચાલુ અને આવો કોઈ મોટો બનાવ બને તો સુરત કરતાં પણ મોટો બનાવ આ કોલેજમાં બની શકે. વડોદરા શહેરમાં સરસાજોની કેટલી બી કોલેજો છે, એમએસ યુનિવર્સિટી છે, અનેક જગ્યાઓ છે, એસએસજી હોસ્પિટલ, ત્યાં પણ જે ફાયર સેફટીના સુવિધાઓ નથી અને ફાયર સેફટીના જે સાધનો છે તે ડ્યુડેટના છે, એટલે કહી શકાય કે ઘણી મોટી હોનારત આ મ્યુઝિક કોલેજમાં પણ થઈ શકે તેમ છે. તો સરકાર આજે જે જાગી છે, કમિશનર જાગ્યા છે, કલેક્ટર જાગ્યા છે, તેમને ક્લાસીસ નહીં પરંતુ ક્લાસીસ સાથે આરોગ્યના જે ડિપાર્ટમેન્ટ છે, સ્કૂલો છે, સ્કૂલોમાં ફાયર સેફટીના સાધન હોતા જ નથી, તો એ સ્કૂલોને પણ તાત્કાલિક આ રીતે લે અને તમામ જગ્યાએ ફાયર સેફટીના સાધનો મૂકે તેવી અમારી વડોદરાના નાગરિકોની માંગ છે. ઠીક છે, સામાજિક કાર્યકર કહી રહ્યા છે કે તેઓની માંગ છે કે ફાયર સેફટીની સુવિધા કરવામાં આવે, પરંતુ જે દ્રશ્યો નિહાળી શકાય છે કે સમગ્ર જે સંકુલ છે તેમાં વૃક્ષ છે, જેટલા પણ ઇમારત રાચ રચેલું સમગ્ર વસ્તુઓ લાકડાની છે, ફાયર સેફટીના નામે મીંડું છે. અને મહત્વનું છે કે આ જે સ્થળ છે તે જે ફાયર બ્રિગેડ છે તેનાથી ફક્ત 200 મીટરના અંતરે છે, ત્યારે જો દીવા નીચે જ અંધારું હોય તો પછી આવી ઘટનાઓ ઘટે તેમાં કોઈ શંકા ન થાય. ત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો જેવી રીતે ક્લાસ ચાલે છે, જે સાધનો હોય છે સંગીતના તે પણ લાકડાના હોય છે. આપણે દ્રશ્યો તો આપ નિહાળશો કે હાલ ક્લાસ ચાલી રહ્યો છે, આજે શનિ રવિ છે, રજા હોય છે, એટલે આટલા વિદ્યાર્થીઓ નથી મોટા પ્રમાણમાં, પણ કાયમ રોજના 200-300 વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરવા આવતા હોય છે. આપણે શિક્ષક સાથે અહીંયા વાત કરીશું, સંગીતના શિક્ષક છે આપણી સાથે. સાહેબ, જેવી રીતે આ સુવિધાની વાત છે, આટલી મોટી ઘટના ઘટી હોય, આપ નિહાળી શકો છો કે ફાયરની કોઈ સુવિધા નથી, સમગ્ર સંકુલ લાકડાનું છે, શું કે ફાયરની સુવિધા માટે અમે રિમાઇન્ડર મોકલેલો છે, એટલે સમયસર અમે એપ્લિકેશન કરેલી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે આવશે. આપે માંગણી કરી છે અગાઉ તંત્રને? હા, બિલકુલ કરેલી છે. હજી સુધી આવી કેમ નથી? હજુ સુધી આવી કેમ નથી એની જાણકારી અમને નથી, કેમ આવી નથી એની જાણકારી નથી, પણ અમે સમયસર એ અરજી કરેલી છે. જેવી રીતે જોઈ શકાય છે કે શિક્ષકો પણ કહી રહ્યા છે કે તેઓએ પરવાનગી માંગી છે, પરંતુ હજી સુધી ફાયરની સુવિધા અહીંયા આપવામાં નથી આવી. કોઈ મોટી ઘટના ઘટી હોય તેની તંત્ર રાહ જોતું હોય તેવું હાલ તો અહીંયા દેખાઈ રહ્યું છે. બિલકુલ કૃણાલ, આપ જોડાયેલા રહેજો, સુરત પણ જઈશું. સંજય મહંત જોડાયા છે ત્યાંથી આપણા સહયોગી. સંજય, આપની પાસેથી ખાસ એ જાણવા માંગીશું કે ગઈકાલની જે દુર્ઘટના સામે આવી, હૃદય દ્રાવક દુર્ઘટના બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે, ખાસ કરીને જો સુરતની વાત કરવામાં આવે, મહાનગર સુરતમાં અન્ય જે જગ્યાઓ છે, અન્ય જે ટ્યુશન ક્લાસીસ કે કોલેજ યુનિવર્સિટીઝ છે, ત્યાં શું પરિસ્થિતિ છે? સુરતમાં સરથાણા વિસ્તારમાં ગઈકાલે જે ઘટના બની હતી, 23 જેટલા બાળકો મોતને ભેટ્યા છે, ત્યારે અહીં તપાસ તો શરૂ કરી દેવામાં આવી છે. પ્રશાસન દ્વારા ઘટના કઈ રીતે બની તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે. મુખ્ય સચિવ પણ મુલાકાત લઈ ચૂક્યા છે, ત્યારે રાજ્ય સરકારે જે પ્રમાણે 48 કલાકમાં તપાસનો રિપોર્ટ સબમિટ કરવાનો હુકમ કર્યો છે, તેના આધારે પ્રશાસન હરકતમાં આવી ગયું છે. અહીં પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આ જગ્યા ઉપર જ્યારે ગઈકાલે શોર્ટ સર્કિટ થયું હતું અને ભયંકર આગ લાગી હતી, ત્યારે ફાયર સેફટીના સાધનો ન હોવાને કારણે, ઉપરાંત ફાયર એક્ઝિટ ન હોવાને કારણે બાળકો ઉપર ફસાઈ ગયા હતા, જ્યાં ટ્યુશન ચાલી રહ્યું હતું. અને આ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકાય છે કે ખૂબ જ ભયાનક આગ લાગી હતી, અને આ આગમાં બાળકોને બહાર નીકળવાનો રસ્તો નહોતો મળ્યો, એક જ રસ્તો હોવાને કારણે બાળકો બહાર નીકળી શક્યા ન હતા. આ જે જગ્યા છે, 3rd-4th floor છે, 4th floor-થી બાળકોએ છલાંગ લગાવી પડી હતી, પોતાનો જીવ બચાવવા માટે બાળકો અહીંથી કૂદ્યા હતા, પરંતુ અહીં કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નહોતી. ફાયર બ્રિગેડ પાસે નેટ ન હોવાને કારણે જે બાળકો છલાંગ લગાવી હતી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે પ્રમાણે પોલીસે બીજો અને ત્રીજા માળના જે માલિક છે, ઉપરાંત જે ટ્યુશન સંચાલક છે, તેની સામે ગુનો તો દાખલ કર્યો છે, પરંતુ અહીં મુખ્ય વાત એ આવે છે કે ઇમ્પેક્ટ ફીનો જે કાયદો અમલમાં આવ્યો હતો તેની વિપરીત અસર જોવા મળી રહી છે. કારણ કે ગેરકાયદેસર બાંધકામો જે છે, આ બાંધકામોને ઇમ્પેક્ટ ફી ભરીને તેને કાયદેસર કરવાની વાત આવતી હોય છે. ત્યારે સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ આપણી સાથે છે, એમને પૂછે કે ઇમ્પેક્ટનો કાયદો જે અમલમાં આવ્યો હતો, ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરી રહ્યા છે, અહીં પણ ઇમ્પેક્ટ ફીની જ વાત હતી, શું કહેશો?
ઇમ્પેક્ટ ફી પણ આ નીચેનો જે બે માળ પૂરતો જ ઇમ્પેક્ટ ફી ભરવામાં આવેલો છે એવો અમારા ધ્યાનમાં છે. બાકીના ઉપરનો જે જે બે એક ડોમ છે અને એક માળ છે એની ઇમ્પેક્ટ ફી આજ દિન સુધી પણ ભરવામાં આવેલું નથી. અને જે કાચું જે કંઈ વસ્તુ બનાવી રહ્યા છે, જે પતરાથી બનાવી રહ્યા છે, એ ડોમ બનાવી રહ્યા છે, એનું ઇમ્પેક્ટ ફી લેવામાં આવતો પણ નથી. એટલે આ પ્રકારે ગેરકાયદેસર ચોક્કસપણે કામ થયેલું છે એવું દેખાય છે, સામે જ દેખાઈ રહ્યા છે. અને અમે જ્યારે પણ આવી રીતે આરટીએ કરીને કોઈ ગેરકાયદેસર બાંધકામની વિરુદ્ધમાં જે ફરિયાદો કરતા હોય ત્યારે તંત્ર પણ એમાં જેટલું ધ્યાનથી એને જે વસ્તુને લેવું જોઈએ એવી રીતે લેતા નથી. આવી રીતે ઘણી બધી મેટરો અમારી જોડે છે. હાલમાં હમણાં ટૂંક સમયમાં અમે જેટલા બી આવી રીતે આરટીએ કરીને જે કંઈ ફરિયાદો કરેલા છે એનું પેપર પણ હમણાં પબ્લિશ કરવામાં આવશે થોડી વારમાં. કારણ કે તંત્ર અમે જેટલા બી જે વ્યવસ્થિત રીતે બતાવી રહ્યા છે એની સામે પણ તંત્ર કોઈ એન્ક્વાયરી કરવા માટે કોઈ ધ્યાન રાખવા માટે પણ તૈયાર નથી. પણ એની સામે સુરતમાં ગેરકાયદેસર બાંધકામો કેટલા હોઈ શકે અને ઇમ્પેક્ટ ફી ભરીને જે આ કાયદો હતો એને કાયદેસર કરવાનો એની કેટલી વિપરીત અસર છે? સુરતમાં ગેરકાયદેસર બાંધકામ લાખોના સંખ્યામાં છે અને વિશેષ આપણા વરાછાની વાત કરીએ તો હજારોના સંખ્યામાં વરાછામાં પણ ગેરકાયદેસર બાંધકામ છે. અને એના વિરુદ્ધમાં આપણે ફરિયાદો કરતા હોય ત્યારે કારણ કે દિવસે ડેલી એટલા બધા ફરિયાદો પણ આવે છે તંત્ર એની સામે કોઈ કાર્યવાહી કરવા માટે પણ તૈયાર નથી. અને કંઈક ને કંઈક એની અંદર કરપ્શનની વાત આવે છે, કરપ્શન કરીને આ જે ચલાવી લેવામાં આવે છે. અને જ્યારે પણ તોડવા માટેની કોઈ વાત આવે ત્યારે ઉપર સુધી ફોનો જતા રહીએ છે અને ફોન કરીને પણ બધું પતાવી દેવામાં આવે છે. એટલે જે એક્શન લેવું જોઈએ એ એક્શન સુધી પહોંચતું નથી કોઈ પણ કામ. ચોક્કસ પ્રશાસનની ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે આ પ્રકારના જે મિલકત છે સુરતમાં અસંખ્ય મિલકત છે એની સામે જો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તો સારું પરિણામ મળી શકે. કેમ કે હાલ તો સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકારના દબાણ હેઠળ આ પ્રકારના બાંધકામો અને જે ફાયર સેફ્ટીનો અભાવ જ્યાં જોવા મળે છે એના પર કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. બિલકુલ સંજય, આપ જોડાયેલા રહેજો. રાજકોટમાં શું છે પરિસ્થિતિ તે પણ જાણીશું. જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ કુંડેલ. ધ્રુવ, ગઈકાલે જે આ દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ બંજારીથી પાની દ્વારા પણ જાહેરાત કરવામાં આવી કે એનઓસી વગરના જે કોઈ ટ્યુશન ક્લાસીસ છે કે તમામ બિલ્ડિંગ છે તેની ખાસ કરીને સઘન તપાસ કરવામાં આવશે. તપાસ કરવામાં આવતા આખરે રાજકોટમાં, રંગીલા રાજકોટમાં શું પરિસ્થિતિ સામે આવી? જી ચોક્કસથી આપણે કહી દઉં કે રંગીલો રાજકોટ છે તે એજ્યુકેશનનું હબ છે. ક્યાંક ને ક્યાંક ગઈકાલે છે તે મનપાના જે કમિશનરે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં તપાસ હાથ ધરી હતી અને ગઈકાલે રાત્રે 5 જેવા જે ઇન્સ્ટિટ્યૂટ છે તેને સીલ કરવામાં આવ્યું હતું. અને આજે જો વાત કરીએ તો આજે એક અહેમ જે બેઠક હતી, બેઠક થઈ હતી અધિકારીઓ અને મનપાના જે કમિશનર હતી બંને વચ્ચે તે બેઠક યોજાઈ અને ત્યારબાદ ચેકિંગ યોજવામાં આવી અને જે સઘન ચેકિંગ છે ત્યારબાદ કરવામાં આવી. અને સમગ્રપણે જો કહી શકાય કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક અત્યારે એક પ્રેશરના મૂડમાં છે, એક ટેકનિકના મૂડમાં છે કે આ પ્રકારના જે ક્લાસીસ ચાલે છે એ ક્લાસીસને ફાયર સેફ્ટી જો ન હોય તો તેને સીલ મારવામાં આવે તે પ્રકારની કામગીરી અત્યારે રાજ્ય સરકાર દ્વારા થઈ રહી છે. આપણી સાથે વાલી મંડળના મિત્રો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? એડવોકેટ હિંમતભાઈ લાબડિયા, પ્રમુખ રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ. હિંમતભાઈ, શું કહેશો? ક્યાંક ને ક્યાંક છે તંત્ર ઊંઘમાં હતું અને ગઈકાલની જ્યારે ઘટના બની ત્યારબાદ તંત્ર અત્યારે અચાનકથી જાગી છે, શું કહેશો? આખા રાજ્યમાં ખરેખર જે તંત્ર છે, અધિકારીઓ છે, ખરેખર ઊંઘતા હતા. આખા આખા રાજ્યની વાત કરું છું. અમારા રાજકોટમાં પણ આજે સવારે અને રાત્રેથી કમિશનર શ્રી હરકતમાં આવ્યા છે, પણ આ ઊંઘતા જડપણા છે. એ પૂરેપૂરી કાળજી આગોતરા હોવી જોઈએ, જે સ્કૂલો ક્લાસીસની માન્યતા હોય ત્યારે જે કાળજી રાખવી જોઈએ, વારંવાર ચેકિંગ કરવું જોઈએ. ડીઓએ અને કમિશનરે કે કલેક્ટરશ્રીએ તે ચેકિંગ થતું નથી અને જેવા આવા બનાવો બને છે ત્યારે ઊંઘમાંથી જાગી અને થોડો શો થાય છે, 4-5 દિવસનો શો થાય છે, પછી બધું સંકેલાઈ જાય છે. ક્યાંક ને ક્યાંક લાગે છે કે બહુ મોડું થઈ ગયું ત્યારબાદ તંત્ર જાગ્યું છે. આમ તો જનરલ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી છેલ્લા 20 વર્ષે, એટલે આ શાળાની જે માન્યતાઓ મંજૂરી આપી છે એ મોટાભાગના ધારાસભ્યની, સંસદ સભ્યની, નગરસેવકોના બંને પાર્ટીના મોટાભાગના છે. ખાલી 2-3 દિવસ પૂરતો શો કરશે, કાયમીયાનો ઉકેલ નહીં લઈ આવે. કારણ કે આ ભ્રષ્ટાચારી સરકાર છે અને ગેરકાયદેસરને પ્રોત્સાહન જો આપતું હોય તો આ BJP આપે છે. એટલે આ તો 20-25 બાળકો મરી ગયા એટલે ઊંઘમાંથી જાગ્યા, એટલે આદેશો કરી દઈએ છે કે તાત્કાલિક તપાસ કરો અને બે જવાબદારો પગલાં લો. કોઈનું કાંઈ કરવાનું નથી.
એ બધી સ્કૂલો જ એમની છે, એટલે કંઈ થવાનું નથી. પણ એક ફરજના ભાગરૂપે અમારે વાલી મંડળીએ જાગૃત થઈ અને આંદોલન કરવું જ જરૂર પડે. ચાર પાંચ દિવસમાં કાંઈ ઉકેલ હરખો નહીં આવે તો અમે ગાંધી જયંતિએ કદાચ અનશન કાર્યક્રમ પણ આપી એવું અમારું આજનું આયોજન છે. હું આપને પૂછવા માંગીશ, આપ વાલી પણ છો, ક્યાંક ને ક્યાંક આપ પોતાના બાળકોને તમે ટ્યુશન ક્લાસીસમાં મોકલો છો, સંચાલકો ઉપર તમે ક્યાંક ને ક્યાંક ભાર મૂકીને તમે એને ભણવા માટે પ્રોત્સાહન આપો છો, શું કહેશો કે આ પ્રકારની જ્યારે ઘટના બને છે, હવે તમે એક એક કહી શકાય કે તમે બીતા હોય એવું લાગી રહ્યું છે, શું કહેશો? એમાં એવું છે કે શાળા સંચાલકોની દાદાગીરી સામે કોઈનું કાંઈ ચાલતું નથી. શાળા સંચાલકોએ મોટા ભાગની શાળાઓની ઉપર છાપરા નાખીને પોતે કરી લીધું છે. પાર્કિંગની અંદર ગેરકાયદેસર ઓફિસો બનાવીને આ લોકોએ કરી લીધું છે. કાંઈ આકસ્મિક બનાવ બને તો બાળકો જાય ક્યાં? નાની નાની શેરીઓની અંદર શાળાઓ ખોલી નાખેલી છે, બરોબર છે. હવે આ બાળકોની સેફ્ટી માટે કોઈ વસ્તુની કાંઈ જવાબદારી આ લોકોએ સ્વીકારતા જ નથી. અને તંત્ર પણ આની સામે કોઈ જાતની અપેક્ષા કે કોઈ જાતનું કાંઈ રાખી શકાય એમ નથી. એનું કારણ છે કે તંત્રએ ગેરકાયદેસર બધાને માન્યતાઓ આપી દીધી છે, ગેરકાયદેસર બિલ્ડિંગો ઊભા કરી દીધા છે, કોઈ જાતની સેફ્ટી નથી, ચાર ચાર પાંચ પાંચ માળની સ્કૂલો ખડકી દીધી છે, તો એની અંદર ફાયર સેફ્ટીના પૂરા સાધનો નથી હોતા, નથી સંડાસ બાથરૂમના સાધનો હોતા. બાળકો 10-10 કિલોના બફતર લઈને ચાર ચાર પાંચ પાંચ માળ ચડે અને ચાર ચાર પાંચ પાંચ માળ ઉતરે, બરોબર છે. તો આ કેવી રીતે આનું હાલે, આ તંત્ર કેવી રીતે આ લોકોને મંજૂરી આપી છે એ જ સમજાતું નથી. અને ગેરકાયદેસર જે આ નાની સુની ગલી હોય કે જ્યાં ફાયર બ્રિગેડના સાધનો પણ ન જઈ શકતા હોય એવી ગલીઓની અંદર મંજૂરીઓ આપી દીધેલી છે. આપણી સાથે વિદ્યાર્થી પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? મારું નામ શ્યામભાઈ મિનિપ્રાય. શ્યામભાઈ, કેટલા ધોરણમાં ભણો છો? હું 12મા ધોરણમાં ભણું છું અને ગઈકાલે આ ઘટના બની, બહુ દુઃખદ ઘટના બની છે. અને આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ગઈકાલે આવડી મોટી ઘટના બની ગઈ અને રાજકોટ જિલ્લાના રીબડા તાલુકામાં ડાયરાની મોજ માણી રહ્યા હતા. અને આ બધું ગવર્મેન્ટનું છે, એ બધા અધિકારીઓનો છે, એટલે આની કોઈ કાર્યવાહી કંઈ થાય નહીં, ખાલી 2-5 દિવસ પૂરતું જ રહે આ બધું. તો આ હતા આપણી સાથે રાજકોટના લોકો અને વિદ્યાર્થીઓ, જેમનું કહેવું છે કે ગઈકાલે જે ઘટના બની એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એક નિંદનીય ઘટના છે અને ત્યારબાદ જે તંત્ર હરકતમાં આવ્યું છે. પણ માત્ર ને માત્ર તેમનું કહેવું છે કે આ 3-4 દિવસની જો વાત છે, 3-4 દિવસ જ ક્યાંક ને ક્યાંક ચેકિંગ ચાલશે અને જે સીલબંધીની જે વાત છે એ માત્ર ને માત્ર 3-4 દિવસ માટે જ ચાલશે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તંત્ર પોતાની કામગીરી છે બંધ કરી દેશે, આ પ્રકારનું તેમનું કહેવું છે. તો એક બાજુ સરકાર ઉપર પણ ક્યાંક ને ક્યાંક પ્રેશર છે કામગીરી કરવા માટે અને સરકાર પણ કહી શકાય કે અત્યારે એક એક્ટિવ મૂડમાં આવીને આ પ્રકારની કામગીરી કરી રહી છે. જી ધ્રુવ, આપ પણ જોડાયેલા રહેજો. તો જે રીતે વડોદરા, સુરત કે રાજકોટની વાત કરવામાં આવે, તમામ જગ્યાએ રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું, ત્યાંના જે લોકો છે, રહીશો છે, સ્થાનિકો છે, તેમની સાથે વાત પણ કરવામાં આવી. સુરતની જે હૃદયદ્રાવક કરુણાંતિકા ઘટી છે તેના બાદ તંત્ર તો સફાળું જાગ્યું છે, પરંતુ સવાલ આખરે ઉપસ્થિત થાય છે કે ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ બન્યા કરશે. રિયાલિટી ચેક મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફરી એક વખત વડોદરા જોડાઈશું અને વાત કરીશું અમારા સહયોગી કૃણાલ સાથે. કૃણાલ, જે રીતે સુરતની ઘટના બની, આજ રિયાલિટી ચેક દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે, ખાસ કરીને આપ જે યુનિવર્સિટીમાં ઉપસ્થિત છો, આપે જણાવ્યું કે આખી લાકડાની બનેલી યુનિવર્સિટી છે, ફાયર સેફ્ટીના સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ઘણા બધા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જ્યારે આ પ્રકારની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે જતા હોય છે, તે તમામ લોકોની સુરક્ષાને લઈને હવે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. જી બિલકુલ, જેવી રીતે એમએસ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત છે, સંસ્કારી નગરીમાં ગાયકવાડ સરકારના સમયથી આ બનેલી છે, દેશ વિદેશથી અહીંયા લોકો આવતા હોય છે અને મ્યુઝિક સંગીત એ વડોદરાનો એક ભાગ છે, ત્યારે સંગીતને લઈને જે યુનિવર્સિટી છે તે જ જો લાકડાની બનેલી છે અને ફાયર સેફ્ટીના નામે મીંડું હોય, ફાયર સેફ્ટીના જે સાધનો છે તે શોભાના ગાંઠિયા બન્યા છે. જેવી રીતે હાલમાં જે મંતવ્ય ન્યૂઝે વાત કરી હતી શિક્ષક સાથે, તેઓનું પણ જણાવવાનું છે કે તેઓએ રજૂઆત કરી છે વારંવાર તંત્રને, પરંતુ હજી સુધી તેમને જે ફાયરના સાધનો છે, સુવિધાઓ છે તે આપવામાં નથી આવી. ત્યારે કહી શકાય કે હાલમાં જે સુરતની જે ઘટના ઘટી છે ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું છે, ફક્ત ક્લાસ ઉપર જઈ રહ્યા છે, પરંતુ ક્લાસમાં જ ખાલી વિદ્યાર્થીઓ નથી આવતા, ઘણી બધી એવી સંસ્થાઓ હોય છે, જેવી રીતે યુનિવર્સિટી હોય છે, કરાટે ક્લાસ ચાલતા હોય છે, આવી જગ્યાઓ પર હજી ઉદાસીન વલણ દાખવવામાં આવે છે. ફક્ત એક દેખાડો કરવામાં આવે છે, 4-5 દિવસ દેખાડો કરવામાં આવશે અને ત્યારબાદ ફરી કોઈ ઘટના ઘટશે, ફરી એક્શનમાં આવશે, ફરી સમાચાર બતાવવામાં આવશે, પરંતુ તંત્રને કોઈ પડી નથી. તેઓ ફક્ત એસી રૂમમાં બેસીને સોશિયલ મીડિયા પર સાંત્વના દાખવતા હોય તેવું લાગી રહ્યું છે.
બિલકુલ કૃણાલ, આભાર તમામ જાણકારી માટે. તો જે રીતે રિયાલિટી ચેક મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું, સુરતમાં જે કરુણ દુર્ઘટના સર્જાઈ, 20થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તો અનેક લોકો ગંભીર રીતે હાલ ઇજાગ્રસ્ત છે. ત્યારબાદ તમામ મહાનગરોમાં તપાસ હાથ ધરવામાં આવી, પરંતુ ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. મોટી યુનિવર્સિટી હોય કે ટ્યુશન ક્લાસીસ, તમામ જગ્યાએ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો. તંત્રની ઉદાસીનતા સૌથી મોટું કારણ સામે આવી રહ્યું છે. તો તંત્ર આખરે શું કરી રહ્યું છે? પ્રશાસનની જે જવાબદારી છે તે જવાબદારીમાંથી કયા કારણોસર છટકી રહ્યું છે પ્રશાસન, તેને લઈને પણ હવે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આખી ઘટનાની જો વાત કરીએ તો સુરતમાં જે અગ્નિકાંડ સર્જાયો, અચાનક જ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. બહાર નીકળવાનો કોઈ જ રસ્તો ન મળતા જે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા તે લોકોએ ઉપરથી છલાંગ લગાવી હતી પોતાનો જીવ બચાવવા માટે. કેટલાય વિદ્યાર્થીઓએ આગના ધુમાડામાં ગુંગળાઈ જવાથી બેહોશ થઈ ગયા અને ત્યારબાદ આ આગમાં બળીને ભડથું થઈ ગયા છે. ખૂબ જ હૃદયદ્રાવક આખી કરુણાંતિકા જે ગઈકાલે સર્જાઈ, ત્યારબાદ તેના ઘેરા પ્રત્યાઘાત તમામ જગ્યાઓએ પડ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ સમગ્ર મામલાને લઈને શું પ્રતિક્રિયા આપી છે સાંભળીશું. અમદાવાદ શહેરના નગરજનોને પણ એક વિનંતી હું કરવા માંગુ છું કે આપણે પોતાની સુરક્ષા માટે અને ફાયર સેફટી પ્રત્યે વધુ સભાનતા કેળવવા માટે આપણે જે વિસ્તારમાં જ્યાં રહીએ છીએ તે સોસાયટીના ચેરમેન સેક્રેટરીનો આપણે સંપર્ક કરીને એમના દ્વારા ફાયર ફાઇટિંગની જે સિસ્ટમ હોય એ વસાવવામાં આવે એનું આપણે આગ્રહ રાખીએ. જે જગ્યા ઉપર આપણે કામ કરતા હોઈએ એ જગ્યાનું કાર્યસ્થળ જે છે ત્યાંના પણ જે સંચાલક છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, એના જે ડેવલપર્સ છે, એમને પણ આપણે આગ્રહ રાખીએ. આપણા બાળકોને જે કોઈ જગ્યા ઉપર આપણે મોકલીએ, કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય કે ટ્યુશન ક્લાસ હોય, ત્યાં પણ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ છે કે કેમ, આ બધા અંગે આપણે બધા સાથે મળીને જો જાગૃત રહીશું તો આપ જેટલા પણ સંચાલકો છે, માલિકો છે આવી બિલ્ડિંગના, એ બધા ફાયર સેફટી અંગે વધુ જાગૃત થશે. તો જામનગર હોય, પાલનપુર, હિંમતનગર કે આણંદ, તમામ જગ્યાએ હવે લોકોનો આક્રોશ પણ સામે આવી રહ્યો છે. તો લોકો હવે સુરતની જે આ દુર્ઘટના સર્જાઈ તેના બાદ સતત પ્રયાસો કરી રહ્યા છે કે આ દિશામાં વધુ જાગૃતિ લાવવામાં આવે. તપાસ પણ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. એનઓસી વગરના જે કોઈ બિલ્ડિંગ છે, જે કોઈ ટ્યુશન ક્લાસીસ છે, તેના પર પણ હવે તવાઈ બોલાવવામાં આવશે. અનેક જગ્યાએ જાગૃતિ માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અનઅધિકૃત બાંધકામ જે હોય અથવા એનઓસી વગર જે ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે તેના પર હવે પ્રશાસને લાલ આંખ કરી છે.